દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને લઈને ડેમમાં લાખો ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેના કારણે ડેમની સપાટીમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે। ડેમમાંથી ચાર હાઇડ્રો યુનિટ ખોલી 24,000 ક્યુસેક પાણી છોડાયું છે, જેથી તાપી નદીના નીચે આવેલા વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યા। આ સાથે ઉકાઈ ડેમની સપાટીમાં સતત વધારાને લઈને દક્ષિણ ગુજરાત વાસીઓમાં આનંદ જોવા મળી રહ્યો છે। તાપીના ઉકાઈ ડેમમાં લાખો ક્યુસેક પાણીની આવક થઈ છે, નવા નીર આવ્યા છે અને તેના કારણે તમામ જે ડેમ છે તે છલકાઈ રહ્યા છે, તે મહત્તમ સપાટી ક્રોસ કરી રહ્યા છે। એટલે ચાર હાઇડ્રો યુનિટ ખોલીને 24,000 ક્યુસેક પાણી ત્યાંથી છોડી દેવામાં આવ્યું છે અને નીચાણવાળા જે વિસ્તારો છે, ખાસ કરીને જે ડેમની આસપાસ જે ગામડાઓ આવેલા છે અને જે લોકો ત્યાં વસવાટ કરી રહ્યા છે, તમામ ગામોને એલર્ટ પર તો મૂકી દેવામાં આવ્યા છે અને સાથે પ્રાથમિક વ્યવસ્થા પણ પ્રશાસન તરફથી, પ્રશાસનિકના અધિકારીઓ તરફથી ઊભી કરવામાં આવી છે। અનેક ગામો સંપર્ક વિહોણા પણ બન્યા છે અને સાથે જ 24,000 ક્યુસેક પાણી ત્યાંથી છોડી દેવામાં આવ્યું છે। 24,000 ક્યુસેક પાણી છોડવા બાબતે જે નીચેની ઓથોરિટીઝ છે, સિંચાઈ છે કે રેવન્યુ ઓથોરિટીઝ, બધાને જાણ કરવામાં આવી છે અને જે 24,000 ક્યુસેક છે એ ખૂબ જ મર્યાદિત જથ્થો છે, એટલે કોઈ એલર્ટનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી। તો તમામ એ મર્યાદિત જથ્થો છે અને એ જથ્થાને લઈને એક રીતે સચેત પણ કરી રહ્યા છે પ્રશાસનના અધિકારી અને એ જે પ્રાથમિક વ્યવસ્થા હોય તે પ્રાથમિક વ્યવસ્થાની તૈયારી પણ પ્રશાસનની હોય તેવું તો હાલ સ્પષ્ટપણે નજર પડી રહ્યું છે। છેલ્લા 15 દિવસથી ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તાર એટલે મહારાષ્ટ્રમાં સતત પડેલા વરસાદને પગલે ડેમની સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। ડેમની સપાટી હાલ 327 ફૂટ પર પહોંચી ગઈ છે। ઉપરવાસમાંથી 6 લાખ ક્યુસેક જેટલું પાણી આવી રહ્યું છે। દરરોજની વાત કરીએ, છેલ્લા 15 દિવસમાં 1.25 લાખ ક્યુસેક પાણી સરેરાશ ડેમમાં ઠલવાઈ રહ્યું છે, જેને પગલે ડેમની સપાટીમાં સતત વધારો થયો છે। હાલ ઉકાઈ ડેમમાં 62% પાણીનો જથ્થો છે। જે પ્રમાણે ઉપરવાસમાં જે પરિસ્થિતિ છે, જે તે મુજબ હાલ ઉકાઈ ડેમના સત્તાધીશો દ્વારા હાઇડ્રોના 4 યુનિટો ખોલીને 24,000 ક્યુસેક પાણી તાપી નદીમાં ઠાલવામાં આવી રહ્યું છે, જેને પગલે નીચાણ જે તાપી નદીની આસપાસના જે ગામો છે તેના અધિકારીઓ કર્મચારીઓને એલર્ટ રહેવા જણાવાયું છે। નીરવ કંસારા, ટીવી9।